ગુડ મોર્નિંગ વંદે માતરમ ફ્રેન્ડ્સ ચેઇન રૂલ ફરીથી એકવાર રિપીટ કરી લઈએ સૌપ્રથમ ગુણાકાર ભાગાકાર સરવાળો બાદ બાકી છૂટા પડે એટલે કે આમાંથી જો ચારમાંથી કોઈ એક વસ્તુ હોય તો પહેલાં એ એપ્લાય કરવું ત્યારબાદ ઘાતનો નિયમ લાગે એટલે કે એક્સ રેસ ટુ એન અપ્લાય કરવું અને અંતમાં આપણે ડાબીથી જમણી તરફ જઈશું ભૂલથી જમણીથી ડાબી તરફ જોવાઈ ગયું હતું તો આપણે પહેલાં જઈશું ડાબીથી જમણી તરફ વિકલન કરો કેવી રીતે એપ્લાય કરવાનું છે તો એ જોઈએ ફાઇવ પોઈન્ટ ટુમાં એકથી આઠ પ્રશ્નમાં તમારે એક્સને સાપેક્ષ વિકલન કરવાનું છે ક્વેશ્ચન નંબર વન ડી બાય ડીએક્સ ઓફ સાઇન એક્સક્વેર પ્લસ ફાઈવ તો સાઈન એક્સ સ્ક્વેર પ્લસ ફાઇવ વારાફરથી પહેલાં જો અહીંયા ગુણાકાર નથી ભાગાકાર નથી ઘાત પણ નથી ઓકે તો ડાયરેક આપણે વિકલન શરૂઆત કરીએ જમણી ડાબીથી જમણી તરફ આ તરફ જઈશું તો પહેલાં થઈ જશે સાઇન એક્સનું વિકલન સાઇનએક્સનું વિકલન કોસેક્સ આ પદ એમનું એમ હવે અંદરના પદનું વિકલન જુઓ આ એક સ્ટેપ પૂરું થયું બાકીના બધા એઝ ઇટ ઇઝ લખી દેવાના હવે અંદરના પદનું વિકલન તો અંદરનું પદ શું છે તો કે એક્સક્વેર પ્લસ ફાઈવ તો ફરીથી એક્સક્વેર પ્લસ ફાઇવનું વિકલન કેવી રીતે થશે હવે આ પદને છેલ્લે સુધી એમનું એમ લખવાનું છે ડી બાય ડીએક્સ ઓફ એક્સક્વેર પ્લસ ડી બાય ડીએક્સ ઓફ ફાઈવ હવે એક્સક્વેરનું વિકલન આપણને ખબર છે કે ટુ એક્સ થાય અચળપદ છે અચળપદનું વિકલન એટલે કે પાંચનું વિકલન થશે શૂન્ય આપણને ખ્યાલ જ છે અચળપદનું વિકલન ઝીરો થાય મિત્રો સૂત્રો યાદ ન હોય તો પહેલાં સૂત્રોની પ્રેક્ટિસ કરજો એટલીસ્ટ પાંચ પાંચ વાર સૂત્ર લખજો જેથી યાદ રહી જાય ઇલેવન્થમાં સૂત્રો મોઢે કર્યા જ હતા તો થોડીક પ્રેક્ટિસ કરશો એટલે યાદ આવી જશે ચલો ટુ એક્સ એ કોમન નીકળશે ઝીરો તો કોઈ સાથે ગુણાવવાનું નથી સો આ બંનેનો સરવાળો થઈ જશે ટુ એક્સ ટુ એક્સ આગળ નીકળી ગયું ટુ એક્સ ઇન્ટુ કોસ એક્સ પ્લસ ફાઈવ ઓકે ત્યારબાદ ક્વેશ્ચન નંબર ટુ ડી બાય ડીએક્સ ઓફ કોસ ઓફ સાઇનએક્સ ડી બાય ડીએક્સ કોસ ઓફ સાઇનેક્સ તો અહીંયા પણ ફરીથી ગુણાકાર ભાગાકાર કે ઘાત કશું જ નથી તો પહેલાં કોસનું વિકલન માઇનસ સાઈન આ પદ બેઠું એમનું એમ થોડીક વાર માટે એમ જ ધારી લો કે અહીંયા કશું નથી એક્સ જ છે તો એ એક્સ બેઠું એમનું એમ હવે અંદરના પદનું વિકલન તો અંદરનું પદ શું છે ફરીથી સાઇનેક્સ છે તો આ પદ એમનું એમ જશે છેલ્લે સુધી સાઇનેક્સનું વિકલન કોસેક્સ ફક્ત મેં ઓર્ડર ગોઠવીને લખ્યો છે માઇનસ ઓફ કોસેક્સ ઇન્ટુ સાઇન ઓફ સાઇનેક્સ ક્વેશ્ચન નંબર થ્રી ડી બાય ડીએક્સ ઓફ સાઈન એ એક્સ પ્લસ બી મિત્રો આનો ઉપયોગ આપણે પેટા પ્રશ્ન તરીકે ઘણી બધી વાર કરશું તો શું છે તો કે સાઇનેક્સનું વિકલન થશે તમારું કોસેક્સ સાઇનેક્સનું વિકલન તમારું થશે કોસ એ એક્સ પ્લસ બી એઝ ઇટ ઇઝ હવે અંદરના પદનું વિકલન અંદરનું પદ છે તમારું એ એક્સ પ્લસ બી તો એ અચળપદ એક્સની સાથે જોડાયેલું છે એટલે એ કોન્સ્ટન્ટ રહેશે એક્સનું વિકલન વન બીની સાથે બહુપદીની કોઈપણ ઘાત નથી એટલે કે એક પણ ઘાત એક્સવાળી જોડાયેલી નથી એકલો બી છે માટે વિકલન ઝીરો જોજો આ બંનેમાં ડિફરન્સ સમજો અહીંયા એક્સ ગુણાકારમાં છે એટલે એક્સનું વિકલન થાય છે એ અછળ એમનો એમ રે છે એક્સનું વિકલન બંધ થાય છે અહીંયા બહુપદી નથી અહીંયા ફક્ત કોન્સ્ટન્ટ ટર્મ છે કોન્સ્ટન્ટ પદ છે તો ઝીરો તો આનું વિકલન થઈ જશે તમારું એ કોસ બી એક્સ ઓકે દાખલા નંબર ચાર પર આગળ વધીએ તો દાખલા નંબર ચાર છે ડી બાય ડીએક્સ ઓફ સેકેક્સ ઇન્ટુ ટેન રૂટ એક્સ તો પહેલાં તો અહીંયા પણ ફરીથી ઘાત કે ગુણાકાર ભાગાકાર કશું નથી તો પહેલાં આ પદનું વિકલન તો ફક્ત પહેલું વિધેય કયું છે તો કે સેકેક્સ તો સેકેક્સનું વિકલન થાય છે સેકેક્સ ઇન્ટુ ટેન એક્સ તો સેકેક્સ આખું પદ એઝ ઇટ ઇઝ સેક ટેન રૂટ એક્સ ટેન ટેન રૂટ એક્સ એમનું એમ લખી દીધું હવે વિકલન થશે રૂટ ટેન ટેન રૂટ હવે વિકલન થશે ટેન રૂટ એક્સનું તો પહેલાં આ બંને પદો તો છેક સુધી એઝ ઇટ ઇઝ લખવાના છે ટેન એક્સનું વિકલન થશે સેક્સક્વેર એક્સ ફરીથી આ જે પદ છે એઝ ઇટ ઇઝ રૂટ એક્સ છે તો રૂટ એક્સ વાય હોય તો વાય એમ હોય તો એમ ઓકે તો ટેન રૂટ એક્સનું વિકલન થઈ ગયું સેક્સક્વેર રૂટ એક્સ ફરીથી રૂટ એક્સનું વિકલન ખાલી રૂટ નું વિકલન જોવાનું છે રૂટ નું વિકલન થશે કેવી રીતે તો કે રૂટ એટલે એક્સની વન બાય ટુ ઘાત વન બાય ટુ ઘાત તો ઘાતનો નિયમ શું કહે છે તો કે જે ઘાત છે એ ઘાત આગળ આવે અને એક્સની જે ઘાત છે એમાંથી એક ઘાત ઘટાડો તો ઘાત આગળ આવી ગઈ આમાંથી એક ઘાત ઓછી કરીએ તો વન બાય ટુ રેસ ટુ માઇનસ વન એક્સ વન બાય ટુ માઇનસ વન અડધામાંથી એક જાય તો માઇનસ વન બાય ટુ વધશે માઇનસ એટલે નીચે આવશે વન અપોન્ટ ટુ એક્સ રેસ ટુ વન બાય ટુ એક્સ રેસ ટુ વન બાય ટુ એટલે એને લખી શકીએ વન અપોન ટુ રૂટ એક્સ ઓકે તો મિત્રો શું થઈ જશે આપણી પાસે એક્સ ટેન રૂટ એક્સ ઇન્ટુ ટેન ટેન રૂટ એક્સ એક્સ સ્ક્વેર રૂટ એક્સ અને રૂટ એક્સનું વિકલન વન અપોન ટુ રૂટ એક્સ પાંચમો પ્રશ્ન ભાગાકારનો નિયમ મિત્રો આવા ઘણા 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 બધા સમ્સ તમે ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં કરીને આવ્યા છો તો આઈ હોપ કે તમને યાદ હશે નહીં તો ફરીથી એ બધા સમ પણ પ્રેક્ટિસ માટે કરી શકો એ લોકો પૂછી શકે છે કોઈ નવું નથી કોઈ ડિફરન્ટ નથી શું છે તો કે ડી બાય ડીએક્સ ઓફ સાઇન એ એક્સ પ્લસ બી હમણાં જ આપણે સાઈન એ એક્સ પ્લસ બીનું વિકલન કર્યું ઇન અપોન કોસ સી એક્સ પ્લસ ડી તો નિયમ શું કહે છે તો કે છેદના પદનો વર્ગ છેદમાં લખી નાખો છેદનું પદ બેઠે બેઠું અંશમાં લખી દો પહેલું છેદના પદનો વર્ગ એ પદ બેઠે બેઠું અંશમાં અંશનું વિકલન માઇનસ અંશ બેઠો છેદનું વિકલન ઓકે તો મિત્રો આ રીતે પહેલાં તો સૌપ્રથમ તમારે સૂત્ર રેડી કરી દેવાનું છે સૂત્ર રેડી કરશો એટલે તમારો એક માર્ક પાક્કો થઈ જશે ત્યારબાદ હવે હવે શું કરવાનું છે તો કે હવે આપણે કરવાનું છે નેક્સ્ટ સ્ટેપ સાઇન એ એક્સ પ્લસ બી ડેશ એટલે કે સાઈન એ એક્સ પ્લસ બીનું વિકલન ચલો પહેલું પદ બેઠું સાઈનનું વિકલન શું થશે તો કે સાઈનનું વિકલન થશે કોસ એ એક્સ પ્લસ બી હવે આ પદનું વિકલન તો થઈ ગયું હવે અંદરના પદનું વિકલન તો અંદરનું પદ છે તમારું એ એક્સ પ્લસ બી તો એ એક્સ પ્લસ બીનું વિકલન થઈ જશે એ એ બેઠો એક્સનું વિકલન વન બીનું વિકલન ઝીરો એ જ રીતે નેક્સ્ટ સ્ટેપ સાઇન એ એક્સ પ્લસ બી બેઠું કોસનું વિકલન માઇનસ સાઈન સી એક્સ પ્લસ ડી એઝ ઇટ ઇઝ ફરીથી સી એક્સ પ્લસ ડીનું વિકલન ફરીથી સી એક્સ પ્લસ ડીનું વિકલન તો જે રીતે આપણે એ એક્સ પ્લસ બીનું વિકલન કરીએ છીએ કે એ બેઠો એક્સનું વિકલન વન એ જ રીતે અહીંયા પણ સીએક્સ પ્લસ ડીમાં પણ સેમ પ્રોસીજર થશે સી બેઠો સી અછળપદ છે એક્સ સાથે ગુણાયેલો છે તો સી એઝ ઇટ ઇઝ રહેશે એક્સનું વિકલન વન અને ડી કોન્સ્ટન્ટ ટર્મ છે એની સાથે બહુપદી નથી તો વિકલન ઝીરો ઓકે તો મિત્રો આ તમારું વિકલન રેડી થઈ ગયું છે તમારે માત્રને માત્ર ફક્ત ગોઠવીને લખવાનું છે ઓકે તો અહીંયા તમારું એ કોમન નીકળશે બી તો ઝીરો થઈ ગયું એક્સનું વિકલન વન તો આગળ એ લખી દઉં છું અને આ બંને પદ બેઠા એ જ રીતે અહીંયા સી લખાશે અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બાકીના બંને પદ બેઠા ઓકે કોસ સ્ક્વેર સી એક્સ પ્લસ ડી ચાલો ત્યાર પછી ઇમ્પોર્ટન્ટ કઈ કહી શકાય તેવો સમ છે શું આપ્યું છે તો કે ડી બાય ડી એક્સ કોસ એક્સ ક્યુબ ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ રેસ ટુ ફાઇવ તો હવે આપણે ગુણધર્મો ચેક કરો પહેલો નિયમ ગુણાકારનો યસ તો અહીંયા ગુણાકાર છે ઉપર પહેલાંમાં ભાગાકાર હતો તો આપણે પહેલાં ભાગાકાર કર્યો પછી અંદરના પદોનું વિકલન કર્યું તો એ જ રીતે અહીંયા ગુણાકાર છે તો પહેલાં ગુણાકારનો નિયમ ફર્સ્ટ ટર્મ કોન્સ્ટન્ટ બીજી ટર્મનું વિકલન વધતા ડેશ લખ્યું છે એટલે વિકલન આવી ગયું ડીવાયડીએક્સ લખવાની જરૂર નથી બીજી ટર્મ એઝ ઇટ ઇઝ ફર્સ્ટ ટર્મનું વિકલન ઓકે હવે ફર્સ્ટ ટર્મ અહીંયા તો એઝ ઇટ ઇઝ જ લખવાની છે બીજા પદનું વિકલન તો એમાં ફરીથી ઘાત છે રેસ ટુ ટુ દેખાય છે તો ઘાતનું વિકલન શું થશે તો કે એક્સક્વેરનું વિકલન થાય ટુ એક્સ તો એ જ રીતે અહીંયા ટુ આગળ આવશે અને એક ઘાત ઘટાડો એક ઘાત ઘટાડો એટલે સાઈનની વન ઘાત થઈ જશે સાઇન વન એક્સ રેસ ટુ ફાઇવ હવે સાઇનનું વિકલન આ મિત્રો આપણે માત્ર ટુ એક્સ જ લખ્યું એઝ ફોર એક્ઝામ્પલ એક્સક્વેરનું વિકલન કરવાનું છે તો આપણે શું લખશું ટુ એક્સ તો એ જ રીતે અત્યારે થોડીવાર માટે સમજી લો કે આ તમારું આખું એક્સ છે તો એક્સક્વેરનું વિકલન મેં ટુ ઇન્ટુ એક્સ લખ્યું ઓકે આ શું થઈ ગયું ટુ ઇન્ટુ એક્સ હવે એક્સનું વિકલન તો એક્સ શું છે તમારું તો કે સાઈન એક્સ રેસ ટુ ફાઈવ હવે સ્ક્વેર લેવાની જરૂર નથી ઘાતનું વિકલન આપણે કરી લીધું છે તો સાઈન એક્સ રેસ્ટ ટુ ફાઈવનું વિકલન વધતા આ પદ એમનું એમ કોસની ઘાત નથી ઘાત એક્સની છે તો કોસની ઘાત નથી તો ડાયરેક્ટ કોસનું વિકલન થઈ જશે માઇનસ સાઈન એક્સ ક્યુબ ફરીથી એક્સક્યુબનું વિકલન ઓકે આ ટર્મ એઝ ઇટ ઇઝ આપણ ટર્મ એઝ ઇટ ઇઝ અનુવિકલન કરવાનું છે હવે અહીંયા કોઈ ઘાત નથી તો સાઈનનું વિકલન કોસ એક્સ ટુ ફરીથી એક્સ ટુ વિકલન થશે નેક્સ્ટ સ્ટેપમાં એ છે તમારું ફાઇવ ટુ ફોર ઓકે અહીંયા શું થઈ જશે માઇનસ ચિહ્ન બહાર આવશે સાઇન સ્ક્વેર એક્સ રેસ ટુ ફાઈવ સાઈન એક્સક્યુબ અને એક્સક્યુબનું વિકલન થ્રી એક્સ સ્ક્વેર થ્રી એક્સ સ્ક્વેર આગળ એઝ ઇટ ઇઝ લખી દો અહીંયા જોજો શું થયું તો કે એક તો અહીંયા ટુ પણ છે સાઈન ઇન ટુ કોસ્ટ ઠીટા એક્સ રેસ ટુ ફાઇવને હું થોડી વાર માટે ઠીટા સમજી લઉં તો ટુ સાઇન ઇન ટુ કોસ ઠીટા ત્રણેયને ભેગા કરીએ તો સાઈન ટુ ઠીટાનું સૂત્ર બની જાય સાઈન ટુ એક્સ રીષ ટુ ફાઈવ બાકીના બધા પદો એમના એમ સપોઝ એક્સ રેસ્ટ ટુ ફાઈવનું વિકલન ફાઈવ એક્સ રીષ ટુ ફોર થયું એને આગળ લખી દીધું કોસ એક્સ ક્યુબ અહીંયા લખી દીધું અને આ પદ પણ એમનું એમ લખી દીધું ઓકે હવે સાતમો દાખલો પછી કરીએ પહેલાં આઠમો પ્રશ્ન જોઈ લઈએ એ તમને હેલ્પ કરશે સાતમા માટે તો કોસ રૂટ વિકલન તો કોસનું વિકલન થશે માઇનસ સાઈન એઝ ઇટ ઇઝ પાછું રૂટ વિકલન રૂટેક્સનું વિકલન હમણાં જ આપણે જોયું યાદ રાખી લેજો મિત્રો રૂટેક્સનું વિકલન થશે વન અપોન્ટ ટુ રૂટેક્ષ વિકલન થાય વન અપોન્ટ ટુ રૂટેક્સ આ દસ વાર બોલશો એટલે યાદ રહી જશે નહીં તો ફાઈવ ટાઈમ્સ લખી નાખો તો પણ યાદ રહી જશે તો રૂટેક્સનું વિકલન થશે વન અપોન્ટ ટુ રૂટેક્સ તો રૂટેક્સનું વિકલન લખી દીધું વન અપોન્ટ ટુ રૂટેક્સ ખાલી બહાર લઈ લેવાનું છે તમે આ રીતે લખો કે આ રીતે લખો બંને રીતે ચાલે માઇનસ સાઇન રૂટ અપોન ટુ રૂટ એક્સ પ્રશ્ન નંબર સાત ટુ ઇન રૂટ કોટ એક્સ આખાનું વિકલન કરવાનું છે તો મિત્રો ટુનું વિકલન તો ટુ જ રહેશે અચળ છે બહાર કોન્સ્ટન્ટ નીકળી જાય રૂટ કોટ એક્સ સ્ક્વેરનું વિકલન કરીએ તો પહેલાં તો સમજી લો કે અંદર તમારું રૂટ છે તો રૂટ એક્સનું વિકલન થાય વન અપોન ટુ રૂટ કોટ એક્સને હું ઢાંકી દઉં છું રૂટ એક્સનું વિકલન થઈ જશે તમારું વન અપોન્ટ ટુ રૂટ એક્સ ઓકે પછી એક્સનું વિકલન એક્સ શું છે તો કે કોટ એક્સ સ્ક્વેર તો કોટનું વિકલન થઈ જશે માઇનસ કોસેક્સ સ્ક્વેર એક્સક્વેર અને ફરીથી એક્સક્વેરનું વિકલન થશે તમારું ટુ એક્સ એટલે જ્યાં સુધી છેલ્લે એક્સ નહીં આવે ત્યાં સુધી વિકલન કર્યા કરવાનું આ સાંકળ નિયમ એવું કંઈક કહે છે તમને ઓકે ચાલો તો બધા પદને થોડા ગોઠવીને લખી દઈએ એક્સક્વેરનું વિકલન ટુ એક્સ ટુ એક્સ આગળ લઈ લીધું માઇનસ ચિહ્ન સૌથી આગળ જોજો આ બંને પદો ગુણાકારમાં છે બાદબાકીમાં નથી એ વસ્તુ ધ્યાન રાખવાની સમટાઇમ્સ તમે એવું કરી નાખો છો ટુ એક્સ માઇનસ કોસેક્સ સ્ક્વેર એવું નહીં ચિહ્ન બહાર નીકળી જશે માઇનસનું માઇનસ ટુ એક્સ ઇન્ટુ કોસેક્સ સ્ક્વેર એક્સક્વેર રૂટ એક્સ હોલ સ્ક્વેર ઓકે હવે આપણે જે વ્યાખ્યા કરી અને વ્યાખ્યા આધારિત દાખલા પણ કર્યા હતા ઇલેવન્થમાં એવા જ દાખલા છે તમારે ચેક કરવાનું છે વિકલનીય છે કે નહીં તો વિકલનીય છે કે નહીં એ ચેક કરવા માટે સૌથી મોટો પ્રશ્ન દરેક વખતે માનાંક અને પૂર્ણાંક ભાગ વિધેયનો રહેશે કારણ કે માનાંક વિધેયમાં પણ આપણે ચેક કર્યું છે કે સતત હોય સમટાઇમ્સ સતત હોય છે માનાંક વિધેય લઈએ તો સમટાઇમ્સ નથી હોતું કઈ રીતે તમને ફંક્શન વ્યાખ્યાયિત કર્યું છે માનાંક એક્સ અપોન એક્સ હશે તો વ્યાખ્યાયિત નહીં હોય અને ખાલી માનાંક એક્સ હશે તો સતત હશે વ્યાખ્યાય નહીં સોરી સતત માનાંક એક્સ આપને એક્સ માટે સતત નહીં હોય ફક્ત માનાંક એક્સ માટે સતત હશે તો અહીંયા વિકલનીય માટે ચેક કરીએ તમને માનાંકમાં એક્સ માઇનસ વન આપ્યું છે તો એક્સ માઇનસ વનનો મતલબ શું થાય તો કે એક્સ માઇનસ વનનો મતલબ થશે કે જો એક્સ એ ગ્રેટર દેન અહીંયા ઝીરો ક્યારે થાય છે માનાંક તો કે વન પાસે તો એક કરતાં મોટો તો માનાંકની કિંમત મોટી અને એક કરતાં નાનો તો માનાંકની કિંમત નાની એટલે તમે ઉલટું લખી શકો માઇનસ એક્સ માઇનસ વન અથવા સીધું જો માઇનસ માઇનસ પ્લસ વન થઈ જશે અને એક્સ માઇનસ થઈ જશે તો તમે વન માઇનસ એક્સ પણ લખી શકો તો આ તમારા વિધેયના વેલ્યુઝ છે વિધેયની વેલ્યુ છે વિધેયની વેલ્યુ શું છે તો કે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વન એક્સ માઇનસ વન માટે અને એક્સ લેસ દેન વન માટે તમારે વન માઇનસ એક્સ હવે વિકલનીયની વ્યાખ્યાનો ઉપયોગ કરીએ બિંદુએ વિકલન તો લિમિટ એક્સટેન્સ ટુ સી એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ સી અપોન એક્સ માઇનસ સી બીજી જે સૂત્ર લખાવ્યું છે તમને એનો ઉપયોગ કરું છું એ વધારે સરળ પડશે લિમિટ એક્સટેન્સ ટુ વન પ્લસ વન પ્લસ એટલે વન કરતાં મોટું તો વ્યાખ્યા કઈ લેવાની છે એક્સ માઇનસ વન અને એફ ઓફ વન તો અહીંયા ઇક્વલ ટુ ક્યાં છે તો કે વન પાસે અહીંયા છે તો વન માઇનસ વન એક્સને બદલે વન મૂકી દો તો વન માઇનસ વન ઝીરો થઈ જાય અથવા તમે અહીંયાથી મેળવીને પણ રાખી શકો કે ધીસ ઇમ્પ્લાઇઝ એફ ઓફ વન એફ ઓફ વન શું થશે તો કે વન માઇનસ વન બંનેમાંથી ગમે ત્યાં મૂકો ઝીરો આવશે ઓકે તો તમે ડાયરેક્ટ અહીંયા ઝીરો પણ મૂકી શકો શું થશે તો કે એક્સ માઇનસ વન અપોન એક્સ માઇનસ વન જવાબ આવી ગયો વન એ જ રીતે લિમિટ એક્સટેન્સ ટુ વન માઇનસ શું થશે તો કે વન માઇનસ અહીંયા ઝીરો એક્સ માઇનસ તો અહીંયા શું થઈ જશે તો કે માઇનસ વન વન અને માઇનસ વન સમાન નથી ધીસ ઇમ્પ્લાયઝ એફ એ એક્સ બરાબર વન આગળ વિકલનીય નથી ઓકે હવે બીજો પ્રશ્ન છે પ્રશ્ન નંબર દસ એફએક્સ ઇઝ ઇક્વલ ટુ પૂર્ણાંક ભાગ વિધે ઝીરો લેસ ઓર ઇક્વલ ટુ લેસ એક્સ લેસ થ્રી એક્સ બરાબર વન અને એક્સ બરાબર થ્રી આગળ વિકલનીય નથી તો મિત્રો મેં હમણાં જ વાત કરી કે માનાંક અને પૂર્ણાંક માટે દરેક વખતે આપણી પાસે પ્રશ્ન રહેશે જ અને અહીંયા એક વસ્તુ તો ક્લિયર જ છે કે પૂર્ણાંક ભાગ વિધેય એ દરેક પૂર્ણાંક પાસે અસતત છે આપણને ખબર છે કે આલેખ બ્રેક થાય છે આવી રીતે ઓકે તો દરેક પૂર્ણાંક પાસે અસતત છે તો આપણે કાલે જે જોયું પહેલું સ્ટેપ છે સતત હોવું જોઈએ બીજું સ્ટેપ છે વિકલનીય હોવું જોઈએ તો અહીંયા તો પહેલો માળ બન્યો જ નથી પહેલો જ માળ બન્યો નથી તો બીજો માળ ચણવાનો પ્રશ્ન આવતો જ નથી એટલે દરેક પૂર્ણાંક પાસે અસત છે અહીંયા ભલે તમને ઝીરોથી ત્રણ આપ્યું હોય પૂર્ણાંક ભાગ વિધેય એ દરેક પૂર્ણાંક પાસે અસત છે એટલે વિકલનીય થવાનું જ નથી છતાં આપણે ચેક કરીએ કે કેવી રીતે સાબિતી આપી શકાય સાબિતીની શરૂઆત કરીએ તો સાબિતી કેવી રીતે કરવાની છે તો કે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ પૂર્ણાંક ભાગ વિધેય એક્સ છે ઝીરો લેસ દેન એક્સ થ્રી ફરીથી મેં વિધેયે લખી દીધું છે સૂત્ર આપણે આ વાપરીએ છીએ એફડેસ સી ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સટેન્સ ટુ સી એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ સી અપોન એક્સ માઇનસ સી ઓકે પહેલાં તો વન પ્લસ માટે ચેક કરીએ વન પ્લસ એટલે મિત્રો એક્સ એ વન કરતાં મોટો છે વન કરતાં મોટો છે થોડોક જ મોટો છે તો તમે વનથી ટુની વચ્ચે લખી શકો તો એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ વન અપોન એક્સ માઇનસ વન એક્સને બદલે પૂર્ણાંક ભાગ વિધેય વનને બદલે પણ પૂર્ણાંક ભાગ વિધેય પણ વન એ પૂર્ણાંક સંખ્યા છે એટલે અહીંયા જવાબ તરીકે તમારો વન જ આવશે હમણાં જ મેં કીધું કે એક્સ એ વન કરતાં મોટો છે વન કરતાં મોટો છે પણ ટુથી તો નાનો જ હશે વન પ્લસ એટલે જરાક મોટો વન કરતાં તમે એમ કહી શકો કે કિંમત થોડીક મોટી છે વન કરતાં તો જવાબ તમારો પૂર્ણાંક ભાગનો શું આવશે તો કે નાની કિંમત નાની કિંમત કઈ છે તો કે વન એટલે અહીંયા થઈ જશે વન માઇનસ વન ઝીરો અહીંયા શું થશે તો કે અહીંયા વન કરતાં નાનો છે લેસ ધેન વન એટલે શું થશે તો કે એક્સ એ વન કરતાં નાનો છે વન કરતાં નાનો છે તો ઝીરો કરતાં મોટો હશે ઓબ્વિયસલી વન કરતાં જરાક જ નાનો છે જો ફરીથી યાદ કરાવી દઉં અહીંયા આપણે વન માટે ચેક કરીએ છીએ તો નાનું એટલે એકદમ નજીક માઇનસ એટલે એકદમ નજીક પ્લસ એટલે પણ એકદમ નજીક એકદમ નજીકની કિંમતો વનની એકદમ નજીકની કિંમત હોય એટલે વન કરતાં જરાક મોટો છે તો ટુની અંદર હશે અને અહીંયા વન કરતાં નાનો છે તો ઝીરોથી વનની અંદર હશે ઓકે તો અહીંયા એક્સને બદલે પૂર્ણાંક ભાગ વિધેયને બદલે શું મૂકાશે તો કે નાની કિંમત એટલે ઝીરો ઝીરો મૂકું છું તો ઝીરો માઇનસ વન થઈ જશે માઇનસ વન અપોન એક્સ માઇનસ વન જે અસ્તિત્વ નથી કારણ કે એક્સને બદલે જો હું લિમિટ મૂકવા જાઉં તો ઇન્ફાઇનાઇટ થઈ જાય તો એનો મતલબ કે એક્સ બરાબર વન આગળ વિકલનીય નથી સિમિલરલી આ જ રીતે તમે આખી સાબિતી ટુ માટે પણ આપી જ શકો ડેફિનેટલી ટુ માટે પણ સેમ સાબિતી આપી શકો અહીંયા એફ ઓફ ટુ મૂકશો અહીંયા મૂકાશે ટુ ટુ થ્રી એટલે ટુ માઇનસ ટુ થઈ જશે ફરીથી જવાબ આવી જશે ઝીરો શું કરવાનું છે તો ફે એક્સ લિમિટ એક્સટેન્સ ટુ ટુ પ્લસ એફ એક્સ માઇનસ એફ ઓફ ટુ અપોન ઓકે તો ટુ મૂકશો તો અહીંયા પણ ટુ રહેશે અને અહીંયા પણ ટુ આવશે ટુ ટુ થ્રીની વચ્ચે એટલે તમારો જવાબ ઝીરો થઈ જશે અને અહીંયા પણ સેમ સાબિતી અહીંયા ટુ થઈ જશે એફ ઓફ ટુ ટુ એક્સની કિંમત બે કરતાં નાની એટલે વન બે કરતાં નાની એટલે એક અને બેની વચ્ચે એટલે જવાબ આવી જશે તમારો વન વન માઇનસ ટુ એટલે એક્સ માઇનસ વન એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ ટુ માઇનસ ફરીથી આ જ મળશે અસ્તિત્વ ન મળે જ્યાં જ્યાં મેં વન લખ્યું છે બધે ટુ લખવાનું છે અને જ્યાં ટુ લખ્યું છે એના બદલે થ્રી ઝીરોને બદલે વન ઓકે કિંમત તમે વિચારશો એટલે જાતે કરી શકશો તો આ તમારે આખું પ્રૂફ જાતે લખવાનું છે મેં તમને માત્ર છેલ્લું પદ લખીને આપ્યું છે અને આની સાથે આપણી એક્સરસાઇઝ પાંચ પોઈન્ટ બે પૂર્ણ થાય છે એક્સરસાઇઝ મિત્રો ખૂબ જ ઇઝી છે પણ મેઇન જે વસ્તુ છે એ છે વિકલનીય પ્રૂવ કરવાના દાખલા અને સાકર નિયમ કેવી રીતે વાપરી શકાય જનરલી સાંકળ નિયમ તમને એમસી ક્યુમાં વધારે પૂછાય છે અથવા વીએસ ક્યુમાં પૂછાઈ શકે તો એની માટે પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે તમે વીએસ ક્યુમાં પૂછાય તો તમે ડાયરેક્ટ જવાબ ડેફિનેટલી લખી શકો કોઈ જ વાંધો નથી ઓકે તો ફરીથી મળીએ થોડા બીજા સમ સાથે અને એક્સરસાઈઝ પાંચ પોઈન્ટ ત્રણ સાથે થેન્ક યુ